શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા જગવિખ્યાત અંબાજી ખાતે ગઈકાલે ખોડીવડલી ડીકે સર્કલ પાસે પુલવામામાં શહીદ થયેલા સૈનિકોને બીજી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી। આજથી બે વર્ષ અગાઉ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 44 ભારતીય જવાનોને કાલે અંબાજીના સ્થાનિક લોકો દ્વારા મીણબત્તી પ્રગટાવી પુષ્પ અર્પણ કરી મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી। આ શ્રદ્ધાંજલિ અર્પિત કાર્યક્રમમાં અંબાજીના તમામ સંગઠનોના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે પુલવામા હુમલામાં શહીદ થયેલા વીર જવાનોની બીજી વાર્ષિક પુણ્યતિથિ અંબાજી ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલો, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલો, તેમાં અંબાજીના સૌ કાર્યકરો, ગામના નાગરિકો અને સર્વે ભાઈઓ સાથે મળી અને આ કાર્યક્રમ ઉજવવામાં આવેલો અને દેશના વીર સપૂતો જે બલિદાન આપેલું છે એ દેશ કદી ભૂલી ના શકે એને વર્ષો વર્ષ યાદ રહેશે અને એની યાદગીરીમાં આજે આ કાર્યક્રમ રાખવામાં આવે। માં ભારતીયના સપૂતો જે સરહદ ઉપર સતત આપણી રક્ષા કરી રહ્યા છે એવા બે વર્ષ પહેલાં પુલવામાની અંદર જે હુમલો થયો હતો આતંકવાદીઓની અંદર, એ આતંકવાદીઓ દ્વારા અમારા શહીદ જવાનો, મારા ભારત માતાના સપૂતો જે શહીદ થઈ ગયા હતા એમની આજે બે વર્ષ પૂરા થતાં આજે એમની યાદગીરીની અંદર પવિત્રધામ અંબાજી ખાતે અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને અંતે ભારત માતા કી જય, શહીદો અમર રહોના નારાથી કાર્યક્રમને સમાપ્ત કર્યો હતો। આજેના દિવસને અમે બ્લેક ડે રૂપે મનાવીએ છીએ। બ્લેક ડે એટલે કે આજના દિવસેને અમને કાળા દિવસ રૂપે મનાવીએ છીએ। આજના દિવસે એટલે કે બે વર્ષ પહેલાં જે પુલવામામાં આપણા જે શહીદ જવાનો ઘરેની રજા પૂર્ણ કરીને પરત તેમની ફરજ ઉપર પહોંચતા હતા ત્યારે આતંકીઓ ઘાત લગાવીને એમની કારને બોમ્બ વડે ઉડાવી નાખી હતી, તો એ કુર્તા રૂપે જે હમલો થયો હતો આપણા શહીદ જવાનોને અને એ રૂપના એ દિવસને અમે આજે કાલા દિવસ તરીકે મનાવીએ છીએ। બીજું એક વસ્તુ કે જે આપણા વીર જવાનો શહીદ થયા હતા તેનો બદલો આપણી આર્મીએ માત્ર ને માત્ર 12 દિવસમાં જ એમને આતંકવાદીઓને મારીને આપણા શહીદોની હમલાનો જે બદલો લીધો હતો